શરૂ થશે. મને જવા દે, નહીં તો ભારી ઉપાધિ થશે. રે શરૂ થશે એની મને ખબર છે શંભુ. ખબર છે તો જલ્દી કર. અરે જઈશું. ઊભો રે ને, શાંતિ રાખ. લે આજો આ કેરુભાનો, આ ગોવિંદનો, આ શામળાનો, આ સરપંચ સાહેબનો, આ કાર્તિક માસ્તરનો, આ તારો, આ મારો. જો ખાયા ને સાત પથ્થર તોલિયાની રમતમાં આ સાત પથ્થર બહુ જ અગત્યના છે. સારું સુકાન થાય, સારી શરૂઆત થાય, બધું જ સારું થાય, એટલા માટે મેં તને આપ્યા છે. સમજો? સુરી, તારી વાત પતી તો અહીંયાથી જઈએ. તું તો અહીંયાથી તોડીને ત્યાં જવાનું હોય ને એવી ઉતાવળ કરે છે. હા, તારા કરતા ઉતાવળ ને ત્યાં પહોંચવાનો હરખ વધારે મને છે. મારા રૂપલી માસીએ મને કીધું તું કે આપણે કોઈ પણ સારા કામ માટે જતા હોઈએ ત્યારે ભગવાનના દર્શન કરી એના આશીર્વાદ લેવા પડે. ને આજે તો તું અમારા માટે ખૂબ નસીબદાર ને અગત્યનો છે. ચાલ ભગવાનના દર્શન કરી આવીએ. સુરી પણ ચૂપ થા તું. ચાલ. ગૌતમિયા ગામના સરપંચ પરસોત્તમ ભાઈ પણ આપણી વચ્ચે આવી ગયા છે. આપણે ગૌતમિયા ગામના ખેલાડીઓને પણ અભિનંદન આપીએ. આમ ઠોણાની જેમ શું બોલે છે? તો શું કરું? તું કેમની બોલ કરે છે? મને કઈ કહેવા નથી દેતી. હું કઈ નથી બોલતી. તું સવાલ પૂછ કરે છે. ઠીક છે. હવે પથ્થર મને આપ ને બૂટ કાઢીને દર્શન કરવા જા. લાવ. વારંવાર ટ્રોફી જોવાથી શું તમે ટ્રોફી જીતી લેશો સિદ્ધરાજમાં? આમ જોઈ જોઈને ટ્રોફી નથી જીતી શકાતી કેશવભાઈ, પણ આમ ટ્રોફીને જોઈ જોઈને કણ કણમાં જીતવાની ભાવના વધુ પ્રબળ બને છે. ભાવના પ્રબળ હોવાથી કઈ જીત નથી હાસિલ થતી. ને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ હોવો જરૂરી છે. પુરુષાર્થ તો અમારા લોહીમાં વણાયેલો છે કેશવભાઈ. અને આમ પણ અમે ક્યારે મફતનું લેવામાં નથી માનતા. મહેનત વગરના ફળમાં મીઠાશ ના હોય. અમે તો સાંભળ્યું છે કે તમે જેને પુરુષાર્થ કહો છો એ પુરુષાર્થમાં પણ ઘણી બધી ઉણપો રહી ગઈ છે. અને તમારે ત્યાં પ્રેક્ટિસ દરમિયાન પણ ઘણું બધું આમ તેમ થવું છે એવી પણ વાત જાણવા મળી છે. વાંધો નહીં સિદ્ધરાજ ભા, બાકી તમારી હિંમતને દાદ આપવી જોઈએ. કારણ કે વર્ષોથી હારનો સ્વાદ ચાખ્યા પછી પણ તમે અહીં સુધી પહોંચ્યા છો એનો જસ તો તમને આપવો જ પડે ને. હાર જીત તો સિક્કાની બે બાજુ હોય છે કેશવભાઈ. કોઈની હાર જોઈને રાજી થવું એ જીતમાં મજા ના હોય. પીપળ પાન ખરંતા હસ્તી કુંપડિયા મુજ વીતી તુજ વીત સે हीरी बापुड़िया. શંભુડા હજી તું આય છે મેદાન ન ગયો. અરે માસી જુઓ તો ખરા કેવી રીતે મેદાનમાં જાય. હાય હાય શંભુડા આ હું થઈ ગયું તને. સુરી આ કોઈ પણ સારા કામ માટે જતા હોય ત્યારે ભગવાનના દર્શન કરી आशीर्वाद लेवा पड़े ने आज तो तू हमारा माटे खूब नसीबदार ने अगत्यनो छे. भगवान आ शू करू सूरी ते. मासी मैं कशु नहीं करी. तमे ज कहता था ने कि कोई पर सारू काम करता पहला भगवान ना दर्शन करी आशीर्वाद लेवा जोईए एटले शंभुने हूँ दर्शन करावा गई थी. हूँ समझी शकू छू. હું માનું છું કે તારી ભાવના સારી છે શુદ્ધ છે પણ બેટા હવે શું કરશું. આ ગામના છોકરાએ આટલી બધી મહેનત કરી એનું શું થશે. ગામના લોકોએ સપનું જોયું છે એ રોડાઈ જશે. સુરી માસી મને બહુ ડર લાગે છે હવે શું કરીશું. શંભુ જેટલી ઝડપથી દોડવા વાળું આખા ગામમાં મારા સિવાય બીજું કોઈ નથી ને પેલો જાડિયો ઈદો પણ સાવ ધીમું દોડે છે. હું તો હમણાં ભાગ લઈ લો પણ હું તો છોકરી છું એટલે મને કોઈ ભાગ નહીં લેવા દે. ને જો શંભુ નહીં હોય તો રડવાનું નહીં બેટા મટી જશે. સુરી મારી ઓરડીમાં જા ને ત્યાં આગળ હળદર છે એ લઈ આવ. હા શંભુને છે ને હળદરનો લેપ મારી દઈશ ને એટલે જરા એને સારું લાગશે. અને જો ઉપલી અભરાય છે ને એમાં મને ખબર છે.